નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે 9-10 નું અંદર આવતું જે વ્યાકરણ છે, બરોબર, એ વ્યાકરણની અંદર કયા પાર્ટ ભણવાના છે, જે સરળ એવું ધોરણ 6 થી જેમ કે કક્કા, બારાક્ષરી, જે ઇંગ્લિશમાં ગુજરાતીમાં આવે એ રીતે આપણે જે લેખનમ, સંખ્યા વગેરે ભણ્યા, તો એનાથી થોડુંક વધારે આપણે હવે ભણવાનું છે, બરોબર. પણ બધું ઈઝી જ છે, જો ધ્યાન આપ્યું, બરોબર, ધ્યાન આપ્યું કે કઈ વસ્તુ અહીંયા શું કહેવાય છે, તમારે બધું સરળ છે. કોષ્ટકે ધ્યાન આપ્યું, કોષ્ટક મોઢે કર્યા છે, બરોબર, ટેબલ તમે મોઢે કર્યા છે એક સમયે, તો તમારે કોઈ વાંધો નથી, અહીંયા તમારે કોઈ ડિસ્ટર્બન્સ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હવે એવું કહીશ કે આપણે હવે આ ગ્રામરનો, બરોબર, પાર્ટ નંબર 1 આપણે જોઈશું. પાર્ટ નંબર 1ની આપણે શું કહે છે, તો પાર્ટ નંબર 1ની અંદર હવે વિદ્યાર્થી મિત્રો એવું થશે કે એના જે ટોપિક છે એ પહેલાં મારે તમને કહેવા છે, બરોબર. પાર્ટ નંબર 1ની અંદર ટોપિક છે વર્તમાન કાળ, બરોબર, પછી ભૂતકાળ, ભવિષ્યકાળ, અહીંયા આજ્ઞાર્થ અને વિદ્યાર્થ, જે જે પ્રમાણ આવે છે, માનો પહેલાં 6ઠા, 7મા, 8મા આવે, તો અહીંયા 8માના રૂપો છે, આવે છે પહેલાં 6ઠાથી, બરોબર. પણ શીખવાના જ્યારે વ્યાકરણના તમારે ટોપિક તરીકે જ્યારે અલગથી ભાષા સજ્જતાને એવું આવે ત્યારે આ વસ્તુ ભણવામાં આવે છે, એટલે પહેલાં લીધા છે 3, પછીથી ભૂતકાળ ભવિષ્ય આવે, બરોબર, 9મા ધોરણમાં, અને પછી 10મામાં આજ્ઞાર્થ અને વિદ્યાર્થ આવે છે. તો આપણે આ રીતના હવે ભણીશું, જેને કહેવાશે કે આ ટોપિકની અંદર જો દરેકની ટૂંકમાં માહિતી કહી દઉં, કારક વિભક્તિ એટલે કોષ્ટક સાથે આપણે સમજૂતી છે, બરોબર, સરસ રીતથી. તો 6ઠા, 7માની અંદર આપણે કહીએ ને રામને, રામમાં ગુણ છે, માં વગેરે શબ્દ આવે છે, થી થકી વડે, બરોબર, એવું આપણે કોષ્ટક સરસ ભણવાનું છે. એ વિભક્તિ કોષ્ટક, કારક વિભક્તિ આ વ્યાખ્યા છે, આ કોષ્ટક છે. પછી કે નામ રૂપો, તો નામ એટલે કે રામહ, રામૌ, રામાહ, ધોરણ 8ની અંદર કેવું સરસ ભણેલા, એવી રીતના દેવ, લત્તા, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગના રૂપો છે. દુનિયામાં 3 જ વસ્તુ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. નપુંસકલિંગમાં અન્ય નિર્જીવ વસ્તુ આવી શકે છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી અસ્મદ તદ રૂપ, તો અસ્મદ તદનું રૂપ શું કહે છે, તો આનું રૂપ એવું કહે છે કે ઇદમ કિમ સર્વમ, બરોબર, ઇદમ કિમ અને સર્વમ, તો આ બે રૂપો છે, બરોબર, આના આધારે બધા રૂપો ઈઝી પડશે, કારણ કે આ એક રૂપ આવડી તો એના આધારે તદનું રૂપ કરવાનું છે. તદ એટલે યુષ્મ, પછી યુષ્મદ આવશે, તદના આધારે કિમ, ઇદમ, સર્વમ એ બધું ઈઝી પડશે. પછી આવશે સમાસ, સમાસ એટલે તત્પુરુષ, નય અને દ્વંદ, બરોબર, જે ધોરણ 8ની અંદર પણ તમે અને શબ્દ લગાડતા, બરોબર, મહાશબ્દ લગાડતા, તો એવા બધા સમાસો છે. પછી છે અનુનાસિક કોષ્ટક, એ આપણે શીખવાનું રહેશે. અવ્યય શબ્દો છે, આજ્ઞાર્થ અને વિદ્યાર્થનું રૂપ છે, બરોબર, તો એના આપણે જે કહીએ ને કે પ્રત્યયો હશે, જેમ કે તું લખ, તું કર, તારે રમવું જોઈએ, સુડ જે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એ વસ્તુ છે. આ વિશેષણ વિશેષ્ય છે, એટલે કે કોઈ વસ્તુમાં સુંદરમ પુસ્તકમ, પાછળ કેવો મ આવ્યો છે, બરોબર, આમ ઉચ્ચારણ કેવું થાય, આમ અલગ પ્રકારનું ગીત ગાતા હોય એવું, તો એવું વિશેષણ ભણવાનું છે. સર્વનામના રૂપો છે, તો આ જે સર્વનામના રૂપો છે અહીંયા આપેલા છે એ જ વસ્તુ આ કીધેલી જ મેં અલગથી. અને પછી કહે છે ઉપપદ વિભક્તિ, તો જેમ કે કોઈ વિભક્તિ સાથે કોઈ શબ્દ ક્યારે લાગે છે એની સમજ આપતું કોષ્ટક એટલે ઉપપદ વિભક્તિ, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે હવે શું ભણવાનું છે, તો આપણે સ્ટાર્ટિંગ કરીશું, શુભ શરૂઆત શ્રી ગણેશમ કરીશું, બરોબર. તો વર્તમાન કાળથી આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આ વર્તમાન કાળનું રૂપ છે એ જોઈએ, તો વર્તમાન કાળના પ્રત્યયો કેવા સરસ છે, જે આપણે ધોરણ 8ની અંદર શીખેલા, બરોબર. તો ધોરણ 8ની અંદર શું શીખેલું, મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, બરોબર, આત્મને પદનું રૂપ છે, બરોબર. હવે તો આત્મને પદનું રૂપ કેવું છે, ઈ, વહે, મહે, સે, ઈથે, દ્વે, તે, ઈતે, અંતે. અહીંયા ઈ છે ને, તો અહીંયા એ જ બધી જગ્યાએ બોલાશે,
બરાબર વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વિસર્ગ બને ત્યાં સુધી હશે, આમાં વિસર્ગ નહીં આવે, અહીંયા ઈ વધારે બોલાશે, અ વધારે બોલાશે, બરાબર, બીજું કંઈ આમાં નથી. તો અહીંયા આ રીતનું રૂપ છે, કેવું છે, મી વ હ મ હ સી થ હ થ તી ત હ અંતિ. તો ઈ વ હે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું. હવે કે છે, ઉપરોક્ત કાળ મુજબ ગણ એક પરસ્મય પદ પઠ પઠામી. તો આપણે આનું રૂપ જો આના માટે બનાવીએ તો કેવું સરસ બનશે, પઠામી, પઠાવ, પઠામહ, પઠસી, પઠતઃ, પઠથ, પઠતી, પઠતઃ, પઠંતી. બરાબર, આ રીતના બને. ઈ તો પઠે, પઠાવહે, પઠ પ્લસ મહે એટલે પઠામહે, પઠસે, પઠે થે, પઠદ્વે, પઠતે, પઠે તે, પઠન તે. આ રૂપો આની જેવા બનશે. તો આવા જ રૂપો આપણે બીજા બનાવીએ તો, તો એક છે હસ, હસામી, હસાવ, હસામ, હસસી, હસથ, હસથ, હસતી, હસતઃ, હસંતી, હસે, હસાવહે, હસામહે, હસ્યસે, હસેથે, હસદ્વે, હસતે, હસેતે, હસંતે. તો વિદ્યાર્થી મિત્રો આ શું કીધું છે કે આ જ રૂપ છે એ આ રીતના બને છે. બરાબર, તો આપણે શું જોઈએ, હસ, ચલ જોઈએ, ચલ, ચલામી, ચલાવ, ચલામ, ચલાસ, ચલસી, ચલથ, ચલથ, ચલતી, ચલતઃ, ચલંતી, ચલે, ચલાવહે, ચલામહે, ચલસે, ચલેથે, ચલદ્વે, ચલતે, ચલેતે, ચલંતે. વિદ્યાર્થી મિત્રો આપણે આ રૂપ આના જેવું બન્યું. બરાબર, ખાદનું પણ એ રીતના બને છે, ખેલનું પણ એ રીતના બને છે, પા, પીબ એટલે પાનું એ રીતના ના બને પણ પીબનું બને, ગમનું એ રીતના ના બને પણ ગચ્છનું બને, ભૂનું એ રીતના ના બને પણ ભવનું બને, સ્થાનું એ રીતના ના બને પણ તિષ્ઠનું બને અને વસ્તુનું બને. આ બધા મૂળ છે. શું છે, મૂળ છે, આના રૂપ ના બને. બરાબર, સ્થામીને એવું બધું ના બને, પામીને, બરાબર, ગમીને. તો આ રીતના આ રીતના બને નહીં, પણ એ મૂળમાંથી વસ્તુ બીજા નંબરના સ્ટેપમાં છે ને, પછી આ બધા બનેલા છે. તો ખેલ, ખેલામી, ખેલાઓ, ખેલામ, ખેલસી, ખેલથ, ખેલથ, ખેલતી, ખેલતઃ, ખેલંતી, આ રીતના બને. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો જો આત્મને પદ છે, તો આત્મને પદની અંદર આપણે શું કહીએ, તો આ જેટલા રૂપો છે ને બધા આત્મને પદમાં બનશે. કેવી રીતના, લભે, લભાવહે, લભામહે, લભસે, લભેથે, લભદ્વે, લભતે, અહીંયા ઈ છે એટલે અ પ્લસ ઈ બરાબર એ, લભે તે, અ જોડાશે એટલે લભંતે, ભ છે ને, લભ છે ને હંમેશા જો બધા અડધા અડધા છે એટલે અડધો પ્લસ અ જોડાય ને એટલે આખો થઈ જાય. બરાબર, એટલે આખું બનશે રૂપ. તો એના જેવા જ બીજા છે, ભાસે, ભાષાવહે, ભાષામહે. બરાબર, ભાસસે, ભાસે થે, અ પ્લસ ઈ એ, અને ભાષદ્વે, ભાષતે, ભાષેતે, ને ભાષંતે. રમ, રમે, રમાવહે, રમામહે, રમે, રમેશે, રમેદ્વે, રમેતે, રમે, રમતે, રમેતે, ને રમંતે. વિદ્યાર્થી મિત્રો આ રીતના રૂપો બને છે. તો બધા આ રીતના રૂપો આમાં બનતા રહેશે. બરોબર, પછી પરસ્મય પદ છે. પરસ્મય પદમાં આ બધા જે નૃતવાળા આપ્યા છે ને એટલાના જ બનશે. ઉપરવાળા છે એ આમાં નહીં બને, આમાં બનશે. આ જે આપ્યા છે આમાં બનશે, આ છે એમાં બનશે. પરસ્મય પદ લખ્યું છે, જો આપી લખ્યું છે. બરોબર, તો હવે કેવી રીતના, નૃત્યામી, નૃત્યાવ, નૃત્યામહ, નૃત્યસી, નૃત્યથ, નૃત્યથ, નૃત્યતી, નૃત્યતઃ, નૃત્યંતી. એટલું. પછી કૃષે, તો કૃષામી, કૃષાવ, કૃષામહ, કૃષસી, કૃષતઃ, કૃષથ, કૃષતી, કૃષતઃ, કૃષંતી. નસામી, નસાવહ, નસામહ, ક્રુધ. તો એ શું કહે છે, ક્રુધનું, તો ક્રુધનું ક્રોધ થઈ જાય છે. તો ક્રુધમી, ક્રુધવહ, ક્રુધમહ,
બરોબર વિદ્યાર્થી મિત્રો, આના જેવાની અંદર ઉપો બનશે આ બધા. પછી આત્મને પદમાં વિદ છે, વિદવહે અહીંયા છે, વિદે વિદવહે વિદમહે, વિચે વિદેથે વિદધે, વિદેતે વિદે વિદતે વિદેતિને વિદંતે, આ રીતના બનશે. પરસ્મય પદ જો આને જે બધા આવાત બનાવવાના આવશે, જો બુધે બુધાવહે રીતથી, મને મનાવહે મનામહે, બરોબર આ રીતના બધા બનશે વારાફરતી, બરોબર. પછી છે પરસ્મય પદી, તો લિખ છે તો લિખનું કેવું બનશે પરસ્મય પદમાં, બરોબર. તો પરસ્મય પદ બનશે લિખામિ લિખાવ લિખામ લિખસે લિખત લિખથ લિખતે લિખત લિખંતી. પ્રવિશનું એવું બનશે પ્રવિશામિ પ્રવિશાવહ વગેરે. તો આનું એ રીતના તમારે બધાના ટેબલ બનાવવાના છે આ રીતથી, બરોબર, અને રૂપની રીતના બોલવાના છે. તો એના પછી આત્મનેપદી, તો મિલ મિલે મિલવહે મિલમહે. પછી મુંચે મુંચ મુંચવહે મુંચમહે, મુંચસે મુંચેથે મુંચધ્વે, મુંચતે મુંચેતે ને મુંચત્વે. તો અહીંયા મુંચંતે, બરોબર. તો અહીંયા આ રીતના બધા રૂપો બનશે, જેમાં વિદ છે તો વિદે વિદવહે વિદવ. આ જે આમાં ઉપર વિદ આપ્યું છે આપણે જોઈ ગયા, એ જ વિદ અહીંયા છે, પ્રક્ષિપ છે, બરોબર, પ્રક્ષાલન પ્રક્ષિપ, બરોબર. એના પછી છે કથ છે, રચ છે, સ્પૃહ છે, પ્રક્ષિપે પ્રક્ષિપાવહે, એ રીતના બધા બને છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના બધા રૂપો બને. તો પછી વિદ્યાર્થી મિત્રો શું કહે છે, ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ શું કહેવા માગે છે, તો આ ભૂતકાળનું રૂપ વિદ્યાર્થી મિત્રો એવું છે કે જેની અંદર આગળ અ લાગે ને આપણે કોઈ ભૂતકાળની વાત કરી હોય, તેણે રમ્યું, બરોબર, તેણે ખાધું, તેણે વાંચ્યું વગેરે. હવે કહે છે રૂપો કેવા બનશે, પરસ્મય પદી અને આત્મને પદી કેવા, અમ વ મ સ એટલે કે વિસર્ગ, તમ ત તામ અન, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના રૂપો આના બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ આત્મને પદ છે, તો આ રીતના જે આનું આત્મના પદ છે એ જ રીતથી આત્મને પદમાં એકવચન દ્વિવચન ને બહુવચનના રૂપો બનશે. ઈ વ હી મહી થાહા ઇથમ ધ્વમ તમંત. વિદ્યાર્થી મિત્રો આ રીતના આનું રૂપ બને છે, બરોબર. તો આ રૂપમાં અ ધાતુ વિકરણ પ્રત્યે અપઠત અપઠત, તો અહીંયા આ રીતના છે અપઠત. તો જો અહીંયા આગળ છે અ એ પેલા ભૂતકાળનો અ છે, પઠ છે એ શું છે તો કે જે ક્રિયાપચન, ત છે એ પ્રત્યય છે, શેનો પ્રત્યય છે તો ભૂતકાળના રૂપનો છે. પઠક નૃત લિખ કથ એ પરસ્મય પદના કેવી રીતના બનશે, અપઠમ અપઠાવ અપઠામ, અપઠસહ અપઠતમ અપઠત, અપઠત અપઠતામ અપઠન. અહીંયા કહે છે કે અપઠે, તો આત્મનેપદીમાં શું બનશે, નૃત્ય લભ લભે અલભે અલભાવહી અલભામહી, બરાબર, અલભથાહા અલભેથામ અલભધ્વમ, અલભત અલભેતામ અલભંત. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પરસ્મય પદમાં નૃત લિખ કથ, બરાબર, અકથ્યામ પછી અલિખામ અનૃત્યામ, આવી રીતના આના ટેબલ બનશે સરસ એવા. આની અંદર વિદ તો અવિદે અવિદવહી અવિદમહી ના જેવા, અમિલે બરાબર અમિલવહી, પછી અકથ અકથ્યાવહી, એવી રીતના બધા રૂપો બનશે, અકથ્યથાહા અકથ્યેતામ અકથ્યેધ્વમ, એ રીતના બનશે. હવે કહે છે ભવિષ્યકાળનું રૂપ. ભવિષ્યકાળનું રૂપ વિદ્યાર્થી મિત્ર શું કહે છે, તો કહે છે ભવિષ્યકાળનું રૂપ એવું કહે છે કે ભવિષ્યમાં જે થશે, બરાબર, ફ્યુચર, આપણું ફ્યુચર ટેન્સ જોઈએ કેવું કહે છે, તો કહે છે કે શ્યામી. હવે જે આ બધા રૂપો છે ને એ વર્તમાનકાળના રૂપો છે, પાછળના જેટલા દેખાય છે બધા, બરાબર. આ લાઈન તમે જુઓ,
બરાબર, તો બધા વર્તમાન કાળના છે ને, આગળ સ્ય લગાડેલો છે એટલે આપણે બોલાય કેવું, સ્ય આગળ હોય અને પાછળ મી હોય એટલે શ્યામી, મી વહ મહ શ્યામી, શ્યાવ શ્યામ, સી થ હ થ આપણે બોલેલો હતું આગળ, તો શ્યસી શ્યથ શ્યત, તી તહ અંતિ, શ્યતી શ્યત શ્યંતિ, ઈ વહે મહે, શ્યે શ્યાવહે શ્યામહે, से इथे द्वे, स्यसे स्येथे स्यद्वे, ते इते यंते, स्यते स्येते स्यंते। तो विद्यार्थी मित्रों आ रीतना भविष्यकालनो रूप छे। हवे एने आपणे समजीशुं के आ भविष्यकालनो रूप छे एने कई रीतना एनी बाबतो जाणवा जेवी छे, जेम के एमां स्य जोड़ाय छे, बराबर, स्य जोड़ाय छे, स्यनी आगळ ई उमेरवानो होय छे एटले ए थई जाय छे, बराबर, पठी से, पठिष्या वहे, ए रीतना ગમ પ્લસ ઈ પ્લસ યતિ, ગમિષ્યતિ, બરોબર। સ્યમાં આવેલ દંત્ય સ મૂર્ધન્ય સ થઈ જાય છે, જે આ સ છે ને એના કારણે પછી આ સ્ય થઈ જાય છે, બરોબર। જેમ કે જો અહીંયા જોયું ને આપણે કે ગમિષ્યતિ, જો આ સ્યનો શું થઈ ગયો, આ સ્ય થઈ ગયો, સગડીના સ બદલે ફાટ્યો સ થઈ ગયો। પછી કે છે પાસ્યતિમાં આગળ ઈ નથી તેથી સ છે, તો પાસ્યતિમાં શું છે આગળ ઈ નથી તો અહીંયા પાછળ સ છે, એટલા માટે આ એનું એ જ રૂપ બનશે, બરાબર। જો ઈ હોય તો અહીંયા સ નો સ્ય થઈ જાય છે, બરાબર, અહીંયા જો ગમી થઈ ગયું તો અહીંયા સ્ય થઈ ગયો, આગમિષ્યતિ તો જો અહીંયા ઈ છે તો સ્ય નું ઈ થઈ ગયું, સ નો થઈ ગયો। વર્તમાન જેવા સ્ય ઉમેરાતા, બરોબર, અહીંયા સ્ય ઉમેરતા વર્તમાનની વાત કરી છે। પછી કહે છે પરસ્મય પદના, જેમ કે પરસ્મય પદ એટલે કે વર્તમાન ભવિષ્યકાળના આ પ્રમાણેના અને આ જ જે ધાતુ છે આટલા જ ધાતુ બનશે, બરોબર, અને જ્યારે આત્મને પદ છે એના આટલા બનશે। હવે કહે છે પઠક નૃત લિખ કથ, અહીંયા શું કહે છે પઠ તો પઠી શ્યામી, પઠી શ્યાવ, પઠી શ્યામ, પેલું બોલું તો પઠામી, પઠાવ, પઠામ, એના જેવું છે, આ વચ્ચે સ્ય લગાડી દેવાનું પઠામીની વચ્ચે। પઠી શ્યસી, પઠી શ્યથ, પઠી શ્યથ, પઠી શ્યતિ, પઠી શ્યત, પઠી શ્યંતિ, પઠી શ્યસે, પઠી શ્યાવહે, પઠી શ્યામહે, પઠી શ્યસે, પઠી શ્યેથે, પઠી શ્યદ્વે, પઠી શ્યતે, પઠી શ્યેતેન, પઠી શ્યંતે। તો વિદ્યાર્થી મિત્રો પરસ્મય પદમાં આવા રૂપો બને છે, તો એના જેવા નૃતમાં બને નૃતિ શ્યામી વગેરે, બરોબર, લિખી શ્યામી વગેરે, કથી શ્યામી વગેરે, આવા બધા રૂપો આની અંદર બને છે, બરોબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આત્મને પદમાં પણ લભ, તો લભી શ્યામી, જેમ કે લભસ્ય, લભસ્યાવહે, લભસ્યામહે, લભસ્યસે, લભસ્યેથે, લભસ્યદ્વે, લભસ્યતે, લભસ્યેતે, લભસ્યંતે। તો એના જેમ વિદ, વિદસ્ય, વિદસ્યાવહે, મિલસ્ય, મિલસ્યાવહે, અને કથસ્ય, કથસ્યામહે। તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જોઈએ કે અહીંયા પઠ છે તો પઠિષ્યામી, પઠિષ્યાવહ, પઠિષ્યામ, એવું છે તો પઠિષ્યસે, પઠિષ્યાવહે ને પઠિષ્યામહે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આની જેમ જ આવા બધા રૂપો અહીંયા આપણે મેં બનાવેલા છે, જોયા છે આ રીતના રૂપો ભવિષ્યકાળમાં બને છે।